हेलो विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने अपने धोरण 3 विषय हिंदी हिंदी में अपने क वर्ण सीखी गया, ख वर्ण सीखी गया, ग ग अबे च वर्ण सीखवानो छे। तो च वर्ण सीखता पहला अपने तेना थोड़ा ए जो लेइए। तो च, च से चरखा, चरखा ने रेडियो। च से चम्मच, चम्मच याने चमची। च से चट्टाई, चट्टाई याने सागड़ी। च से चिड़िया, चिड़िया याने पक्षी। तो आपे च ऊपरथी चित्र जोया, हवे च ने ओळखी केना ऊपर गोळ करवानो छे। तो आ जुदा जुदा वर्ण आपेला छे तेमा च ओळखवानो छे, च वर्ण ओळखी तेना पर गोळ करवानो छे। तो आ બધા વર્ણો જોઈ લો। તો ચ ક્યાં છે? તો ચ ઉપર ગોળ કરો, બરોબર? આ છે ચ? ના, તો ચ ઉપર ગોળ કરો। અહીંયા ચ છે, તો ચ ઉપર ગોળ કરો। તો ચ ક્યાં છે? બીજો બધા વર્ણોમાં જોવાનું, ચ વર્ણોમાં ક્યાં ગોળ કરવાનું। હવે આગળ શબ્દ આપેલા છે, શબ્દમાં આવેલા ચ ની નીચે લીટી કરો, શબ્દમાં આવેલા ચ નીચે લીટી દોરો। અહીંયા આ શબ્દ આપેલા છે એમાં જે ફક્ત ચ આપેલો હોય ચ ઓળખી તેના નીચે લીટી કરવાની છે। તો નાચ, તો ચ, બરાબર? કચવરી, તો ચ, ચમેલી, તો ચ ક્યાં છે? એની નીચે લીટી દોરો। ચરણો, તો ચ છે એની નીચે લીટી દોરો। ચતુર, તો ચ નીચે લીટી દોરો। ચટાઈ, તો ચ નીચે લીટી દોરો। હવે પીડીએફમાં જે આવે એ પ્રમાણે તમારે ચ લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચ વર્ણ શીખ્યા, હવે છ વર્ણ શીખવાનો છે। છ, છ વર્ણ એટલે છ સે છાતા, છાતા અને છત્રી। છ સે છડી, છડી અને લાકડી। છ સે છત્ર, છત્ર એટલે છત્ર। છ સે છવિ, છવિ અને ફોટો। તો છ સે એ ચિત્ર દેખ્યા આપણે, હવે આપણે છ ને શોધી તેના ઉપર ગોળ કરવાનું છે। અહીંયા જુદા જુદા વર્ણ આપેલા છે તેમાં છ મૂળાક્ષર શીખવાનો છે। તો છ ઓળખવાનો છે તેના પર આપણે છ ક્યાં છે જોઈ લઈએ। તો છ ક્યાં છે? આ છ જોવાનો, તેના ઉપર આપણે ગોળ કરવાનું છે। તો છ ક્યાં છે? છ। બીજો ક્યાં છે? છ, તેના ઉપર આપણે ગોળ કરવાનું છે। બીજો ક્યાં છે? છ, તેના ઉપર આપણે ગોળ કરવાનું છે। છ શોધવાનો છે ને તેના ઉપર ગોળ કરવાનું છે। છ છે તેના ઉપર ગોળ કરવાનું છે। તો આપણે છ ને શોધ્યો, અહીંયા છ છે તે આ બધા ગુણાક્ષરમાંથી આપણે ઓળખી ગયા અને તેના ઉપર ગોળ કર્યું। હવે નીચે આપેલા શબ્દમાં છ ની નીચે લીટી દોરવાની છે। અહીંયા જુદા જુદા શબ્દ આપેલા છે તેમાં દરેકમાં છ તો આવેલો જ છે, તો આપણે છ નીચે લીટી દોરવાની છે। તો મ છ લી, તો છ ક્યાં છે? આ, બરાબર? છ છે ને, તો છ નીચે લીટી દોરો। છાતા, તો છ ક્યાં છે? તેની નીચે લીટી દોરો। છકડા, તો છકડા ક્યાં છે? તેની નીચે લીટી દોરો। છવી, છ ક્યાં છે? તેની નીચે લીટી દોરો। બછડા, તો છ ક્યાં છે? તેની નીચે લીટી દોરો। છતરી, તો છ ક્યાં છે? તેની નીચે લીટી દોરો। છત્ર, તો છત્ર નીચે લીટી દોરો। છળી, તો છ નીચે લીટી દોરો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે છ ને ઓળખ્યો, તેના પર ગોળ કર્યું, છ શબ્દમાં આવેલા છ વર્ણ નીચે લીટી દોરી। હવે આપણે ચ અને છ એ પાન નંબર તમારે પ્રવેશિકા ભાગ 1 માં પાન નંબર ચ, ચ અને 11 નંબર, 11 પાન નંબર કે 12 પાન નંબર ઉપર ચ લખવાનું છે અને તમારે એ પ્રવેશિકા ભાગમાં લખવાનું છે। 13 નંબર અને 14 નંબરના પાન ઉપર તમારે પ્રવેશિકા ભાગમાં 3 અને 14 પાન નંબર ઉપર તમારે લખવાનું છે। પીડીએફ આવે તે પ્રમાણે તમારે CWD નોટમાં લખવાનું છે।
नमस्ते बाल मित्रों।